આમોદ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા ખુલ્લેઆમ ભંગારના રૂપિયા ચાઉં કરી ગયા હોવા છતાં તેમની સામે પગલા નહીં ભરાતા આજે વિપક્ષના નગરસેવકો દ્વારા 4 તારીખ સુધીમાં જો પગલા નહીં ભરાય તો આત્મવિલોપન કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીમાં વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યોએ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આમોદ નગરપાલિકામાં ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આજરોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી 5 દિવસમાં મામલતદાર કચેરીમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 4 જુલાઈના રોજ વિપક્ષી સદસ્ય મહેન્દ્ર દેસાઈ આત્મવિલોપન કરવાની ચમકી આપી છે, જેથી વહીવટીતંત્ર દોડતું થયું છે. આમોદ નગરપાલિકા દ્વારા ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકા ભંગારની આવકમાંથી 5,50,000ની આવક પ્રાપ્ત હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023 રોજ 3,60,000 જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવી હતા, જ્યારે બાકીના રકમ AM કોલસાવાળા એજન્સીએ તત્કાલિક પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના રોકડા રૂપિયા 101,50,000 આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો, પરંતુ પાલિકામાં હજુ સુધી 1.5 લાખ જમા નહીં તથા આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી, જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ ભ્રષ્ટાચારી સામે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી દ્વારા આમોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણના કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ભંગારની હરાજીમાં સંડાવેલા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આમોદ નગરપાલિકામાં એકતા પેનલના સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન 5 માં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો 4 જુલાઈના રોજ આમોદ નગરપાલિકા કચેરી પાસે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદન પત્ર પાઠવ્યું હતું. પોતાના સાથી નગરસેવકો એવા ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાને આપ્યું હતું, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, જેના પગલે પાલિકાના સત્તાધીશોમાં હડકંપ મચ્યો છે. ત્યારે ખુલ્લામ ખુલ્લો ભ્રષ્ટાચાર આચરનાર પાલિકાના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને ભાજપના સત્તાધીશો બચાવી રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે તે તો આવી ઘટનાઓ પરથી સાબિત થાય છે. ભરૂચ નગરપાલિકામાં બી આવા જ ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, ત્યારે હવે આમોદ નગરપાલિકામાં તો ખુલ્લામ ખુલ્લો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેને ભાજપના આગેવાનો છાવરી રહ્યા છે. તેના પરથી લાગી રહ્યું છે કે આમોદ નગરપાલિકામાં જો દરેક વિભાગની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે અને સત્તાધીશો જેલ ભેગા થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.